નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો 9 વર્ષમાં નર્મદા જિલ્લાને 4 એમ્બ્યુલન્સની ભેટ મળી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેવત્યાએ જણાવ્યું કે જિલ્લાના મરેલ 4 એમ્બ્યુલન્સ પૈકી 2 એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને 2 દેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે, જેનાથી જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે. અંદાજે 80,000 લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જનકકુમાર માઢકે જણાવ્યું કે આંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઇમરજન્સીમાં દર્દીને સમયસર યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે. આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત 4 અનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે. દીપક જગતાપ, જેડએસ ટીવી, રાજપીપળા. ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 4 એમ્બ્યુલન્સીસમાંથી 2ની એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને 2ની ફાળવણી દેડિયાપાડા ખાતે કરી છે. આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહેશે અને અમે આભાર માનીએ છીએ IOCL અને GCSRAનું કે જેના સૌજન્યથી અમે એક સારી એક ગિફ્ટ આપવામાં આવી.